कच्छ जिल्लामां सरकार द्वारा अलग अलग कॉन्ट्राक्टरोने चेकडेम बनावा माटे कामगीरी आपवामां आवी छे। आवी ज एक कामगीरी 2010 लखपत तालुकाना कपुराशी गामे करवामां आवी हती, जेनुं चुकवणुं परिवारने 10 वर्ष पछी पण चुकवामां आव्युं नथी। आ बाबते चेकडेम बनावनारना पुत्र नितिनभाई व्यास द्वारा आत्मविलोपननो प्रयास पण करायो हतो। स्थळ पर पहोंची आवेला पोलीस कर्मचारीए तेमनी पासेथी डब्बो छीनवी बाइक पर बेसाडीने तेमने पोलीस स्टेशन लई गया हता। तंत्र समक्ष अनेक वखत रजूआतो करवामां आवी होवा छतां पण चेकडेमनी रकम 5,84,000 जेटलू चुकवणू करवामां आव्युं नथी। चेकडेम बनावामां आव्या बाद तंत्र समक्ष कामगीरी पूर्ण थया होवानुं प्रमाणपत्र वर्क ऑर्डर सहितना जरूरी तमाम दस्तावेजो तंत्रने आपी देवामां आव्या होवा छतां पण आज दिवस सुधी कोई पण प्रकारनुं चुकवणू करवामां आव्युं नथी। जे बाबते लगभग 4-5 वखत मुख्यमंत्री सुधी पण पत्र व्यवहार करवामां आव्यो होवा छतां पण रकमनुं चुकवणू करायुं नथी। આ બાબતે ચંચળિયું સાથે ચેકડેમ બનાવનાર પુત્ર નીતિનભાઈ વ્યાસે વાત કરી હતી। નીતિન ભુરાલાલ વ્યાસ, મારે પપ્પાએ 2010 ચેકડેમ બનાવ્યો હતો, વર્ક ઓર્ડર મળેલું હતું, કમ્પ્લીશન સર્ટિફિકેટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું, પછી પપ્પા હું ત્યાં ગયા ચૂકવણા માટે પેમેન્ટ માટે, તો એ લોકોને એમ કે અમે ઉપરથી મંજૂરી લેતા ભૂલી ગયા છીએ। ચેકડેમની રકમ 5,84,000 રૂપિયા છે, જે 2010 બાકી જ પડ્યું છે, પેન્ડિંગ પડ્યું છે, અને આ લોકોને કને સાહેબ કરીને વારંવાર અરજી કરી છે, આપણે મુખ્યમંત્રી પાસે પણ 3-4 વાર અરજી કરી છે। મેં સાહેબને એમ પણ કીધું છે કે મુખ્યમંત્રીને અરજી કરી છે, તમે એમનો જવાબ કેમ નથી આપતા, તો એ કે એ લોકોનું તો કામ છે કાગળિયા કરવાનું, એ કે એવા તો અમારા કને કંઈક પત્ર આવતા હોય, એવી રીતના કામ ન થાય, કે આનામાં અમારો શું લાભ છે, મેં આત્મવિલોપનની, હવે બીજો મારા કને કોઈ રસ્તો નથી, હું ગરીબ માણસ છું, એમને લાભ જોઈએ છે, હું એમને શું લાભ આપું, આપણા કને લાભ દેવા માટે કંઈ છે નહીં। હું તો ક્યારથી પપ્પા મારા 2016 એક્સપાયર થઈ ગયા, એ ધક્કા ખાઈ ખાઈને આનામાં જ એક્સપાયર થઈ ગયા, ને પછી હું અરજી કરું છું લખપત તાલુકામાં કપુરાશી ગામે 2010, હા આજની તારીખમાં આયા જ છે, ફોટા બોટા બધું છે। આ અંગે જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા ચેકડેમના રૂપિયા ન ચૂકવાયા હોવાની વાત અધિકારી દ્વારા કબૂલ કરવામાં આવી હતી। વર્ષ 2010 ચેકડેમ બની ગયા બાદ સરત ચૂકના કારણે સરકારમાંથી મંજૂરી ન આવવાને કારણે તથા ચેકડેમ બનાવવા માટેના રેકર્ડની માહિતી ન હોવાને કારણે ચૂકવણું કરવામાં આવ્યું નથી। કામ વર્ષ 2010 પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ સરકારશ્રી પાસેથી યોગ્ય સમયે મંજૂરી ન મેળવી હોવાના કારણે ચૂકવણું થયું નથી। આ બાબતે સરકાર સાથે વાતચીત કરવામાં આવી હતી અને સરકારના આદેશ અનુસાર તમામ માહિતી એકત્ર કરી સમગ્ર અહેવાલ મોકલવા માટે પણ જણાવાયું છે। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે જવાબદાર અધિકારીએ વાત કરી હતી। જે નીતિન વ્યાસ જે અરજદાર છે, એમને વારંવાર અરજીઓ કરેલી છે, જે ચેકડેમનું પેમેન્ટ નથી મળેલું, એ બાબતે લખપત તાલુકાનું કપુરાશી ગામમાં એ ચેકડેમની રજૂઆત કરેલી છે કે જેનું કામ થઈ ગયેલું છે, પણ સરત ચૂકી જે તે ટાઈમે સરકારશ્રીમાંથી મંજૂરી ન આવવાના કારણે એના રેકોર્ડની થોડી ઉપલબ્ધિ આપણી પાસે હતી નહીં, એના કારણે પેમેન્ટ કરવાનું રહી ગયેલું છે। જે આ પેમેન્ટ આ કામ તો જનરલી આપણે 2010 આ કામ થઈ ગયેલું છે, પણ સરત ચૂકથી સરકારશ્રીમાં વહીવટી મંજૂરી આવી નહીં, એના કારણે આ કામ જે ટિપિકલ આપણે લખવાનું થાય એના જરૂરી રેકોર્ડ આધાર પુરાવા રજૂ કરવાના થાય, એ જે તેને અમે રજૂ કરેલા ન હોવાના કારણે જે પર્ટિક્યુલર કામ છે એનું પેમેન્ટ રહી ગયેલું છે। પરંતુ આ બાબતે સરકારશ્રીમાં આપણે પત્રવ્યવહાર કમ્યુનિકેશન થાય છે અને સરકારશ્રી કક્ષાએથી પણ પોઝિટિવ રિપ્લાય આપણને આવેલા પણ છે, અને સરકારશ્રી કક્ષાએથી પણ અમને કીધેલું છે કે આ બાબતે જરૂરી રેકોર્ડ તમારી કચેરીમાંથી જેવા પૂર્તતા કરાવો, અને એમાં જે લગત એસઓ કે જે આસિસ્ટન્ટ જે કામો કરાવેલા છે એની પાસે રેકોર્ડ પૂર્તતા બધી કરાવી લો, જેવી પૂર્તતા થશે તો એ બાબતે એનું આખો સંકલિત અહેવાલ સરકારશ્રીમાં કરો। એનો સરકારશ્રી કક્ષાએથી પણ રિસન્ટમાં 27/9/2022 કાગળ એ આપણે કચ્છ સંચય વર્તુળને પાઠવેલ છે કે જેમાં પેમેન્ટ કરવા માટે કે પેમેન્ટ કઈ રીતે કરી શકાય એની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપેલી છે, અને જરૂરી મુદ્દાઓ પણ એમાં નોંધ કરેલી છે કે કયા મુદ્દાઓની પૂર્તતા તમારે કરવાની થાય, અને પછી એ મુદ્દાઓની પૂર્તતા થયા બાદ જરૂરી આપણે મંજૂરી માગવાની થાય છે। આ બાબત અત્યારે આપણે ટોપ પ્રાયોરિટીમાં આપણે લીધેલી છે, અને નીતિન વ્યાસ છે એમને આપણે સમજી શકીએ છીએ કે એઝ અ જવાબદાર વ્યક્તિ તરીકે, અમારી એઝ અ કચેરી તરીકે એનું પેમેન્ટ થાય, એને જરૂરી જે કામ થયેલું છે એને લાભ મળે આપણે પ્રતિબદ્ધ છીએ, અને એ આપણે 100% બાંહેધરી આપું છું કે આ બાબતે જેટલા અમારા તરફથી કાગળોની પૂર્તતા કરવાની થશે એ ઝડપી તાત્કાલિક અમે કરવાના છીએ, અને લગત જે એસઓ છે જે આસિસ્ટન્ટ એન્જિનિયર એમને પણ સૂચના અત્યારની કચેરીથી આપવા દેવામાં આવી છે કે જે તમારા રેકોર્ડ પૂર્તતા કરવાની છે તાત્કાલિક પૂર્તતા કરો,
જેથી આ બાબત પેમેન્ટનું ચૂકવણું અને જરૂરી મંજૂરી સરકારશ્રીમાંથી લઈ શકાય અને અરજદારને ચેકડેમનું ચૂકવણું થઈ શકે.